જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે કલ્શોર વિષયમાં આગળ અભ્યાસ કરીએ. એમાં આપણે પાઠ નંબર 5 કોરો કાચબો ભીનો ચાંદો, એમાં જે વાંદરાભાઈની વાર્તા જે છે એ આપણે જોઈ લઈએ. હવે એના પ્રશ્નોના જવાબ થોડા જોઈએ. તો તમને પાઠમાં પાના નંબર 69 ઉપર જે છે એના પ્રશ્નો થોડા આપ્યા છે, એના જવાબ આપણે અહીંયા જોવાના સમજવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે વાંદરાના બચ્ચાએ કેવા કેવા તોફાન કરતા હતા. તો વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? તો કે વાંદરાના બચ્ચાઓ કોઈ ઝાડની ડાળીથી ઉધાર ચકતા હતા, તો કોઈ છે બીજાની પૂછડી ખેંચી અને ભાગી જતા હતા, અને સામે ખીચખીચ એવા ઢાક પણ, એટલે કે હસતા પણ, ખટખટ એવી રીતે હસતા પણ હતા. તો આ રીતે વાંદરાના બચ્ચાઓ છે ઝાડની ડાળીથી ઊંધા લટકતા અને બીજાની પૂંછડી ખેંચી અને ભાગી જતા, એ રીતનો જવાબ તમારે લખવાનો છે. એ પ્રશ્ન બે અંદર આપેલો છે વિદ્યાર્થી મિત્રો, કે પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે. તો તમને ખ્યાલ છે કે પાણીમાં છે એ ચાંદાનું પ્રતિબિંબ પડતું હતું, એટલે ચાંદો જે છે સ્થિર પાણીમાં છે એ આપણને દેખાતો હતો. હકીકતમાં ખરેખર તો ચાંદો પાણીમાં પડેલો ન હતો. જવાબ છે કે પાણીમાં તેનું પ્રતિબિંબ પડતું હતું અને તે પ્રતિબિંબ ડૂબી ગયેલું કહેવાય. જે પ્રતિબિંબ દેખાતું હતું એ તમે એને જે છે એ ડૂબી ગયેલું પ્રતિબિંબ કહી શકો. બરોબર, તો પાણીમાં ચાંદો છે એ ડૂબી ગયેલો જોવા મળતો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે ચાંદો તળાવમાં ક્યાં પડ્યો હશે, તળિયે કે સપાટી ઉપર. બરોબર, તો તળાવના શાંત પાણીમાં આકાશમાં ચારેલા ચાંદાનું પ્રતિબિંબ પડતું હતું અને ચાંદો આકાશમાં ઊંચી હતો અને તળાવમાં તેનું પ્રતિબિંબ હતું. તો જો પ્રશ્ન એવો છે કે ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે, તળિયે કે સપાટી ઉપર, તો ચાંદો છે એ તળિયે કે સપાટી ઉપર જે છે એનું પ્રતિબિંબ પડતું હતું. તો તળાવમાં શાંત પાણીમાં આકાશમાં રહેલા ચાંદનું પ્રતિબિંબ દેખાતું હતું અને ચાંદો આકાશમાં ઊંચે હતો, તળાવમાં તેનું પ્રતિબિંબ હતું. ત્યારબાદ પ્રશ્ન 4 આપેલો છે આપણે કે બચ્ચાને એમ કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે. તો એવું એટલા માટે લાગ્યું કે તેનું પ્રતિબિંબ જે છે એ તળાવમાં પડતું હતું, એટલે એને એવું લાગ્યું કે તળાવમાં છે ચાંદો ડૂબી ગયો છે. તો તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ જોઈ અને એઓને લાગ્યું બચ્ચાઓને કે ચાંદો છે એ તળાવમાં ડૂબી ગયો છે. પ્રશ્ન એના પછીનો, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો. તો મિકીએ, મિકી નામનો વાંદરો હતો, એને શું ઉપાય બતાવ્યો? તો તમને ખ્યાલ છે આપણે ચોપડીમાં એવું હતું વાર્તામાં કે એને બધા વાંદરાઓને કહ્યું કે પેલા સૌથી પહેલા ચીમકું છે એ ઝાડની ડાળીએ લટકશે. સોરી, મોન્ટી કહ્યું કે ઝાડની ડાળીએ લટકશે ચીમકું. બરોબર, કહ્યું કે જગ્ગું, હા સૌ પ્રથમ જગ્ગું, જગ્ગું છે એ ઝાડની ડાળીએ લટકશે, જગ્ગુની પૂંછડી પકડી અને મોન્ટી લટકશે, મોન્ટીની પૂંછડી પકડી અને ચીમકું લટકશે, અને પછી છેલ્લે મિકી છે એ પોતે બધાની નીચે જઈ અને પૂંછડી પકડી અને ચાંદાને બહાર કાઢશે. આ રીતે એ લોકોએ આયોજન જે છે યુક્તિ કરી. તેણે કહ્યું કે જગ્ગું ઝાડની ડાળી પકડી અને લટકશે, ચીમકું તેની પૂંછડી પકડીને લટકશે, જ્યારે મોન્ટી છે ચીમકુની પૂંછડી પકડીને લટકશે, અને મિકી પોતે મોન્ટીની પૂંછડી પકડી અને છેક પાણીમાં જોઈ અને ચાંદાને બહાર કાઢશે. તો આ રીતનું એની યુક્તિ હતી. તો તમારે યાદ રાખવાનું કઈ રીતે? તો કે સૌથી પહેલા જગ્ગું ઝાડની ડાળીને લટકશે, યાદ ન હોય તો આ રીતે યાદ રાખી લેવાનું. ત્યારબાદ એની પૂંછડી પકડી અને ચીમકું, સોરી ચીમકું છે કે મોન્ટી, હા ચીમકું, ચીમકું આવશે, અને ચીમકુની પૂંછડી પકડીને મોન્ટી, અને છેલ્લે મોન્ટીની પૂંછડી પકડીને મિકી. બરાબર, તો આવી શૃંખલા દ્વારા જે છે એ લોકો ચાંદાને બચાવવાની કોશિશ કરશે. પહેલા ચક્કુ, પછી એની નીચે ચીમકુ, એની નીચે મોન્ટી, એની નીચે મિકી. આ રીતે એ લટકી અને ચાંદાને બહાર કાઢવાની પ્રયત્ન જે છે એ કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5-6 છે,
કે ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે? આકાશમાં દેખાય અને તળાવમાં પણ શા માટે દેખાય? તો કે આકાશમાં ઊંચે છે એ પૂનમની રાત છે, એટલે ચાંદો છે આખો આકાશમાં સરસ દેખાય છે. તો જો એ પૂછે કે પૂનમની રાત હતી અને આખો ચાંદો ઊંચે આકાશમાં હતો, તળાવમાં તેનું તળાવમાં પાણી સ્થિર હતું, તેથી ચાંદાનું પ્રતિબિંબ તળાવના પાણીમાં રચાતું એટલે કે પડતું હતું, એટલે આકાશમાં ઊંચે પણ ચાંદો દેખાતો હતો અને તળાવમાં તેનું પ્રતિબિંબ જે છે એ આપણને જોવા મળતું હતું. બરાબર. તો આ રીતે આપણા પ્રશ્નો જે છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ નીચે આપ્યું છે કે શબ્દો આપ્યા છે અને શબ્દ ઉપરથી વાક્ય જે છે એ બનાવવાના છે. તો શબ્દ છે, પેલો ઉદાહરણ આપ્યું છે કે ઊંચા ઊંચા, તો ઊંચા ઊંચા ઉપરથી વાક્ય બનાવ્યું કે તળાવની પાળે તાડના ઊંચા ઊંચા ઝાડ. તો એના પછી વાક્ય આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, જેમાં શબ્દ આપ્યા છે એક સરખા શબ્દો, ઊંચા ઊંચા, પછી ઉપાઉ, રમતા રમતા, આવા શબ્દો ઉપરથી વાક્યો જે છે એ બનાવવાના છે. તો સૌપ્રથમ આપણને આપ્યું છે ચોપડીમાં કે ઊંચા ઊંચા, તો તળાવની પાળે તાડના ઝાડ ઊંચા ઊંચા હતા, અથવા તો તાડના ઊંચા ઊંચા ઝાડ હતા. ત્યારબાદ આપણને એક ઉદાહરણ તરીકે આપ્યું છે રમતા રમતા, તો રમતા રમતા ઉપરથી વાક્ય બનાવવાનું છે. તો મેં બનાવ્યું છે, જોશો તમે કે અમે રમતા રમતા થાકી ગયા, અથવા તો અમે રમતા રમતા જે છે એ પડી ગયા. ત્યારબાદ બીજું એક લખશું આપણે ઉપાહુ, તો ઝાડ પર વાંદરાઓ ઉપાહુ કરતા હતા. પછીનું જે છે આપણે કુદાકુદ, પાઠમાં આવતા એવા શબ્દો આપણે લેશું કુદાકુદ, તો બગીચામાં બાળકો કુદાકુદ કરતા હતા. તમે તમારી રીતે બીજું વાક્ય પણ બનાવી શકો. ત્યારબાદ કાઢતા કાઢતા, તો મેદાનમાંથી બાળકોને બહાર કાઢતા કાઢતા શિક્ષક થાકી ગયા. ત્યારબાદ ડોલતો ડોલતો, તો વનમાં હાથી ડોલતો ડોલતો જતો હતો. તો આ રીતે વાક્યો જે છે એ તમે બનાવી શકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણને પૂછે કે વાક્ય સાચું હોય તો હસતા, એમાં બે ચિત્રો આપ્યા છે આપણને, કે આ રીતે આપી એ પણ ખોટું છે.
કારણ કે બહાર નીકળે જ નહીં. છઠ્ઠું છે, મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે, તો એ વાક્ય સાચું છે. આવો મહાબલીએ છે એ સમજાવ્યું હતું કે ચાંદો છે એ આકાશમાં છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વાક્યો સાચો ખોટું કઈ રીતનું છે એ પણ તમારે કહેવાનું છે. તો હવે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રશ્ન 1, 2 અને 3 જેવું એમાં જોયું. હવે પછીનું આગળના વિડીયોમાં જે છે ભણીશું, તો ત્યાં સુધી આનો અભ્યાસ કરવાનો છે, પ્રશ્નોના જવાબ લખવાના છે, વાક્યો ખરા ખોટા એ પણ કરવાના છે, અને ઓલા વાક્યો જે મેં લખાવ્યા હતા હસતા હસતા કુદાકુદ આ બધા વાક્યો પણ બનાવવાના છે. તો ત્યાં સુધી અભ્યાસ કરજો, રિવિઝન કરજો, આવજો. અસ્તુ, જય શંકર.